ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડના આક્ષેપોનો મામલો અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ આપ્યા તપાસના આદેશ. એસપી સંજય ખરાતે ત્રણ ટીમો તપાસ માટે મોકલી ઉર્જા વિભાગ ભરતીમાં જે નામો ખુલ્યા છે તેમની તપાસ કરવામાં આવશે અને સાંજ સુધીમાં એસપી અરવલ્લી કરી શકે છે પ્રેસ કોન્ફરન્સ. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉર્જા વિભાગની ભરતી કૌભાંડમાં આક્ષેપોના મામલે અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ આપી દીધા તપાસના આદેશ. એસપી સંજય ખરાતે ત્રણ ટીમો તપાસ માટે મોકલી જે જે નામ સામે આવ્યા ઉર્જા વિભાગ ભરતીમાં જે નામો ખુલ્યા તે તમામની તપાસ કરાવવામાં આવશે. સાંજ સુધીમાં એસપી અરવલ્લી કરી શકે છે પ્રેસ કોન્ફરન્સ. પ્રેસ કોન્ફરન્સમાં એ તમામ અંગે માહિતી આપવામાં આવશે. સંવાદદાતા સમીર બલોચ જોડાયા છે વધુ વિગત લઈ. સમીર, ઉર્જા વિભાગ ભરતીમાં નામો ખુલ્યા, ત્રણ ટીમો બનાવાઈ, તાત્કાલિક ધોરણે તપાસ આરંભવામાં આવી છે, શું વધુ અપડેટ? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે રીતે યુવરાજસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જે માહિતી આપવામાં આવી છે ને જેમાં અરવલ્લીનું કનેક્શન ખુલ્યું છે ને જેમાં જે લોકોના નામ બહાર આવ્યા છે જેને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ પણ સતર્ક બની ગઈ છે અને અરવલ્લી જિલ્લા પોલીસે આઈજીના તપાસ બાદ એસપી સંજય ખરાત દ્વારા ત્રણ ટીમો બનાવવાની છે. એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ બનાવી અને હાલ ખાનગી રાહે તપાસ ચાલી છે અને હાલ આ બાબતે સાંજ સુધી અરવલ્લી એસપી કોઈ પણ જાતની પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે તેવા અહેવાલ મળ્યા છે. જી જી, બિલકુલ, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. ત્રણ વર્ષથી ઉર્જા વિભાગની ભરતીમાં સતત કૌભાંડ ચાલી રહ્યું છે. આકરે અરવલ્લીમાં જે નામ સામે આવ્યા છે તે તમામ નામોની લઈને તપાસ આરંભવામાં આવી છે. ત્રણ ટીમો બનાવવામાં આવી છે. ઉર્જા વિભાગની ભરતીમાં જે નામો ખુલ્યા છે તેની તપાસ કરાશે. સાંજ સુધીમાં એસપી અરવલ્લી કરી શકે છે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ. પ્રેસ કોન્ફરન્સમાં તમામ વિગતો આપવામાં આવશે. ઉર્જા વિભાગ ભરતીમાં એક બાદ એક નામ સામે આવી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે વધુ એક કૌભાંડનો આરોપ કર્યો. એક પેપરના 21 લાખ રૂપિયા વસૂલાય છે. ઉર્જા વિભાગે કરેલી ભરતીમાં મોટો આરોપ, ભરતી કૌભાંડને લઈને મોટો આરોપ. યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ ની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવે છે. ભરતીમાં થયેલા કૌભાંડની માહિતી યુવરાજસિંહે આપી. ઘણા સામાજિક તત્વો આર્થિક લાભ તેનો લઈ રહ્યા છે આ કૌભાંડથી. અરવલ્લી અને બાયડ આ કૌભાંડનું એપી સેન્ટર છે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે વધુ એક કૌભાંડનો આરોપ કર્યો છે જેમાં એપી સેન્ટર સામે આવ્યું છે. અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા એક જ ગામના 18 વિદ્યાર્થીઓ કઈ રીતે પાસ થાય આ સૌથી મોટો સવાલ છે. આ કૌભાંડમાં આપ જુઓ, એક જ ગામના 18 વિદ્યાર્થીઓ થયા એક સરખા માર્કશીટ પાસ. કોંગ્રેસ નેતા ડોક્ટર અમિત નાયક જોડાયા છે અમારી સાથે. ભાજપ નેતા ડોક્ટર શ્રદ્ધા રાજપૂત જોડાઈ ગયા છે અમારી સાથે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે વધુ એક કૌભાંડનો આરોપ કર્યો છે અને આ મુદ્દે સૌથી પહેલા તો હું શ્રદ્ધાબેન આપની પાસે આવવા માંગુ છું. જે રીતે હાલમાં કૌભાંડ ઉપર કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, જો ખાસ કરીને નેતાઓ પાસે આ અંગેનો જવાબ માંગવા જઈએ છીએ તો ડોન્ટ ડિસ્ટર્બ કહી દેવામાં આવે છે, શું કહેશો સૌથી પહેલા તો આપ? જ્યારે આરોપ હમણાં મૂકવામાં આવ્યો છે તો એના પછી અમારા મહામંત્રી, પૂર્વ ગૃહમંત્રીની પણ એક પ્રેસ બેઠક થઈ ગઈ છે. સરકાર અને સંગઠન તરફથી એક સ્પષ્ટ કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે અને તપાસ પણ અરવલ્લી પોલીસને સોંપાઈ ગઈ છે અને એ તપાસની દિશામાં કામગીરી ચાલુ થઈ ગઈ છે. આ કિસ્સાઓની અંદર કે જ્યાં પેપર લીક હોય કે ભરતી પ્રક્રિયાની અંદર જો કોઈ કૌભાંડ આચરવામાં આવ્યું છે કે નથી એની જે તપાસ ચાલી રહી છે, કોઈ પણ ગુનેગાર દોષી સાથે તો એના મૂળમાં જઈને આની અંદર દાખલારૂપ કામગીરી છે એ રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલય હર્ષ સંઘવીજીએ સ્પષ્ટ નિર્દેશ આપેલો છે અને એના ઉપર કાર્યવાહી થશે. બિલકુલ અમિતભાઈ, કાર્યવાહી થશે વધુ એકવાર એ જ આશ્વાસન. હું જી ચોઈસના માધ્યમથી બહુ સ્પષ્ટ કરવા માંગુ છું કે આ પેપર લીક નથી થતા, વ્યવસ્થિત ભરતી કૌભાંડ છે. સરકાર દ્વારા સરકારના માનીતા જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે પોતાના વિચારધારા સાથે જોડાયેલા પોતાના યુવા કાર્યકર્તાઓને વગર મહેનતે સરકારી નોકરીમાં સેટ કરવા માટે આખું સુવ્યવસ્થિત આ કૌભાંડ ચલાવી રહ્યા છે. વારંવાર જે રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર જે રીતે ફૂટે છે અને એમાં જે સરકારી અધિકારીઓની, સરકારી કર્મચારીઓની જે સંડોવણી છે તે સરકારમાં બેઠેલા નેતા અને અધિકારીઓના સંકલન વગર કે તેમના કોઈ પણ જાતના સપોર્ટ વગર શક્ય નથી. પહેલા તો જ્યારે જ્યારે આવા પેપર ફૂટે છે
ત્યારે સરકારમાં બેઠેલા નેતાઓ અને મંત્રીઓ તેને છાવરે છે કે ભાઈ કોઈ પેપર જ નથી ફૂટ્યા, અમારી જોડે કોઈ ફરિયાદ જ નથી આવી. પહેલા તો આ ટાઈપની વાતો કરીને ગુજરાતની જનતા અને મીડિયાને ગુમરાહ કરવામાં આવે છે. ત્યારબાદ જયારે યુવાનો જાતે જ પુરાવા રજૂ કરે છે, ફરિયાદી બને છે, ત્યારે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાય છે. સરકાર બચાવ મુદ્રામાં આવી જાય છે, પછી ખાલી ખાલી નાટકો કરવામાં આવે છે, તપાસ સમિતિ નિમવામાં આવે છે. અમારી માંગણી છે કે હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા આ સંપૂર્ણ તપાસ થવી જોઈએ. કારણ કે ગુજરાત સરકારમાં જે રીતના વારંવાર ભરતી કૌભાંડ થાય છે, તે ગુજરાતના યુવાનોના ભવિષ્યને નુકસાન કરનારું છે. જે ગુજરાતના લાખો યુવાનો મહેનત કરે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે, તેમના મા બાપ લાખો રૂપિયા ફી ભરે છે, યુવા કાર્યકર્તા આપે છે એવું નથી. બધાની પોતપોતાની વિચારધારા હોય શકે છે, પણ જયારે લાખો સ્ટુડન્ટો એક્ઝામમાં બેઠતા હોય છે, એ કોઈ પાર્ટીના કાર્યકર્તા નથી હોતા. હું કહી શકું છું કે આટલા લોકોની ભરતી થઈ કોંગ્રેસ વિચારધારા દર્શાવે છે, કોંગ્રેસના કાર્યકર્તા છે, એવું નથી હોતું. આ બધા વિદ્યાર્થીઓ છે અને ગુજરાતી 6.5 કરોડ જનતાના લાખો વિદ્યાર્થીઓ છે જે લોકો આવી સ્પર્ધાત્મક એક્ઝામમાં બેસે છે અને ગવર્મેન્ટની પરીક્ષાઓ પાસ કરીને ગવર્મેન્ટ મહેકમમાં આવીને સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડે છે લોકો માટે. હું તમને એક વસ્તુ ચોક્કસ કહી દેવા માંગુ છું કે જ્યારે પણ યુવરાજસિંહે કોઈ આક્ષેપ કર્યો છે, તો અમે જો સરકારે જો કામ ન જ કરવું હોત તો તાત્કાલિક તપાસના આદેશો અને એના ઉપર દાખલારૂપ કાર્યવાહી ના થઈ હોત. પેપર લીકના કોમ્પાઉન્ડના મુદ્દે પણ તાત્કાલિક 17-24 પોલીસની ટુકડીઓ સાથે અત્યારે 40 જેટલા લોકોની ગિરફ્તારી પ્રેસ સુધી પહોંચી ચૂકી છે અને અત્યારે પણ અરવલ્લીના એસપી જે છે કામ કરી રહ્યા છે. ચલો, જે કામગીરી થઈ રહી છે મુદ્દે જ એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. પેપરકાંડના આરોપી અરવિંદ પટેલની અટકાયત થઈ ગઈ છે. પોલીસે આરોપી અરવિંદ પટેલની કરી અટકાયત. યુવરાજસિંહે અરવિંદ પટેલ પર આક્ષેપ લગાવ્યો હતો અને આખરે અરવિંદ પટેલની અટકાયત કરવામાં આવી છે. સંવાદદાતા સમીર જોડાઈ ગયા છે અમારી સાથે. સમીર, યુવરાજસિંહ અરવિંદ પટેલ પર લગાવ્યો આક્ષેપ અને આખરે તેની અટકાયત? ચોક્કસ, જો વાત કરવામાં આવે તો જે રીતે યુવરાજ પટેલ દ્વારા જે અરવિંદ પટેલ નું નામ લેવામાં આવ્યું હતું, જેનું જે 24 કલાક દ્વારા ઇન્ટરવ્યુ બતાવ્યું, પોલીસ દ્વારા જે અરવિંદ પટેલ છે, અરવિંદ પટેલ પૂછપરછ માટે તેની અટક કરવામાં આવી છે અને તેને ખાનગી સ્થળે લઈ જવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લા એસપી દ્વારા પણ તપાસમાં 2 ટીમો લગાવી દેવામાં આવી છે. ટૂંક સમયમાં 7 સુધી અરવલ્લી પોલીસમાં કોઈ પણ જાતની પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. હાલ જે છે તમામ આરોપીઓની તપાસમાં પોલીસ જૂટી ગઈ છે અને જે અરવિંદ પટેલ શિક્ષક છે તે અગાઉ પણ એલઆરડી પેપર કૌભાંડમાં સંડોવાઈ ચુક્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક અરવિંદ પટેલની જે ભૂમિકા છે તે ભૂમિકા શું છે આ બાબતે યુવરાજસિંહ દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવે છે તે આક્ષેપો સાચા છે કે ખોટા છે બાબતે તપાસ કરી અરવલ્લી પોલીસ દ્વારા અરવિંદ પટેલની અટક કરવામાં આવી. અરવિંદ પટેલ સાથે ખાસ વાતચીત પણ કરવામાં આવી હતી, તેની ભૂમિકા શંકાસ્પદ લાગી રહી છે. બિલકુલ, જોઈ જો વાત કરવામાં આવે તો અરવિંદ પટેલ અગાઉ એલઆરડી પેપર કૌભાંડમાં પણ અરવિંદ પટેલ નું નામ ખુલ્યું હતું અને ફરીથી આ જે ઉર્જા વિભાગમાં અરવિંદ પટેલ નું નામ ખુલ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે અરવિંદ પટેલ સંડોવાયેલો હોય તેવા જે વિગતો છે તે પ્રાપ્ત હજુ થઈ નથી, પરંતુ યુવરાજસિંહ દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવે છે તે આક્ષેપો ગંભીર આક્ષેપો લગાવે છે, જેને લઈને પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે. જોઈ છે કોણ, શું વ્યવસાય કરતા, આ આક્ષેપો તેમના પર લાગ્યા છે, કૌભાંડમાં કેટલા સમયથી જોડાયા, શું છે સમગ્ર વિગત? બિલકુલ, જોઈ જો અરવિંદ પટેલ ની વાત કરવામાં આવે તો અરવિંદ પટેલ ધનસુરાની એક ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે છેલ્લા 30 વર્ષથી અને જીતપુર ખાતેનો રહેવાસી છે. જે રીતે યુવરાજસિંહ દ્વારા જે નામ લેવામાં આવે છે તેમાંથી 18 લોકો છે તે જીતપુર ગામના યુવરાજસિંહ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક જે અરવિંદ પટેલ નું કનેક્શન છે તે જીતપુર નું કનેક્શન સામે આવે છે અને અગાઉ પણ જે એલઆરડી પેપર નું કૌભાંડ હતું તેમાં પણ અરવિંદ પટેલ નું નામ ખુલ્યું હતું અને અરવિંદ પટેલ ની શંકાસ્પદ ભૂમિકા રહી હતી. પોલીસ દ્વારા તે સમય પણ તેની તપાસ માટે ઉઠાવવામાં આવ્યો હતો અને ફરીથી આ વખત અગાઉ જે રીતે તેનું નામ આવ્યું હતું અને ફરીથી નામ આવતા પોલીસ દ્વારા તેને પૂછપરછ માટે અટક કરવામાં આવી છે. જી, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. એસપી સંજય કરાતે 3 ટીમો તપાસ માટે મોકલી છે. અરવિંદ પટેલ શંકાના દાયરામાં, તેની અટકાયત કરી લેવામાં આવી છે, પૂછપરછ કરવામાં આવશે. સાંજ સુધી પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી પણ સામે આવી શકે છે કે આખરે જે લોકોના નામ જેમના પર આક્ષેપ થયા છે તે તમામની પૂછપરછ બાદ શું વધુ વિગતો સામે આવી શકે છે. આખરે એપી સેન્ટર જે સામે આવ્યું છે, મહેસાણા અરવલ્લી આ તમામ જગ્યા ઉપરથી એ કૌભાંડીઓ જેમના પર આક્ષેપ થયા છે તે તમામની અટકાયત, તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો ભરતી કૌભાંડ સંદર્ભે યુવરાજસિંહ અરવિંદ પટેલ પર લગાવ્યા હતા આક્ષેપ અને હાલમાં તેની અટકાયત. સૌથી મોટો સવાલ એ છે, એક જ ગામના 18 ઉમેદવારોને નિમણૂક મળી, ઓનલાઈન લેવાથી પરીક્ષામાં કૌભાંડ થયું. હવે ઓનલાઈન લેવાથી પરીક્ષા સેન્ટર પર નહીં પરંતુ ડાયરેક્ટ આપ જુઓ કંટ્રોલ રૂમમાં આપ લેવાતી, કેટલી મોટી અહીં કૌભાંડને
આખા કૌભાંડની અંદર સૌથી મોટી વાત એ છે કે જે ઉમેદવાર છે તેના પીસી હેક કરી દેવામાં આવતા અને કંટ્રોલ રૂમથી એ પરીક્ષાઓ અપાતી, એક સરખા માર્ક્સ આવતા. તો જે આક્ષેપો થઈ રહ્યા છે, પ્રાંતિજમાં પેપર આપનાર ગયેલા પરીક્ષાર્થીના વિદ્યાર્થીના વાલી સાથે જી 24 કલાકે કરી ખાસ વાતચીત, કેટલાક મોટા ખુલાસા સામે આવ્યા છે, આવો જોઈએ. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા ગંભીર આક્ષેપો લગાડવામાં આવ્યા છે કે પ્રાંતિજ ખાતે જે ચાલી રહેલી જેટકોની એક પરીક્ષા છે, ઉમેદવારો પરીક્ષા જે આપી રહ્યા છે, આ એક કેન્દ્ર છે, સેન્ટર ઉપર અત્યારે પરીક્ષા ચાલી રહી છે, પરંતુ આ પરીક્ષાનું પેપર જે છે પહેલેથી ફૂટી ગયું છે અને જે સેટિંગ કરવાનું હોય એવા આક્ષેપો જે છે થઈ ચૂક્યા છે. ત્યારે એક કાર નંબર પણ આપેલો હતો, જે કાર પણ અહીંયા પડેલી છે. ત્યારે આ ઉમેદવારો જે પરીક્ષા અત્યારે આપી રહ્યા છે એમના વાલીઓ આપણી સાથે જ એમની સાથે વાત કરીશું. શું નામ છે આપણું, તમે ક્યાંથી અહીંયા આવ્યા છો? ગિરીશભાઈ પંચાલ નામ છે મારું, હું હિંમતનગરથી આવું છું. મારી દીકરી ગઈકાલે જ પણ મને કહેતી હતી કે પપ્પા આ સેટિંગ છે, પેપર ફૂટી ગયેલું છે. તો પણ મેં એનો મોરલ ડાઉન ના થવા દીધો. મેં કીધું બેટા આપણે પેપર આપવાનું જ, આની પહેલાં પણ પેપર ફૂટ્યું હતું, સરકાર કોઈ એક્શન લેતી નથી. પેપર ફૂટાય છે, કમિટી નિમાય છે અને પાછું સરવાળે પાછું ઝીરો. મીડિયા કર્મીઓ આટલી મહેનત કરીને ઉજાગર કરે, આટલું લાઈવ બતાવે, તે છતાં પણ જો સરકાર જાગૃત ન થાય અને આવી જ રીતે જો વિદ્યાર્થીઓના મોરલ તૂટતા રહેશે તો વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? અમે પેરેન્ટ્સ તરીકે અમને મહેનત કરીને પૈસા કમાઈએ, ટ્યુશનના પૈસા ભરીએ, મહેનત કરીને ભણાવીએ, તો એ પણ અમારો તો સરવાળો ઝીરો. કારણ કે સરકાર જો સેટિંગ કરીને જ આ રીતે જો નોકરીઓ આપવાની હોય તો એ જાહેરમાં કહી દે કે અમે સેટિંગ કરીને જ નોકરી આપવાના છે, તો અમે ભણાવવાનું છોડી દઈએ છોકરાઓને, અમારા પૈસા ખર્ચવાના બંધ કરી દઈએ. અત્યારે જે પરીક્ષા આપવામાં આવી છે આપણી દીકરી, એ કેટલેમી વખત આ પરીક્ષા અહીંયા આપી રહી છે? અને મારી દીકરી અત્યાર સુધીમાં લગભગ ત્રણથી ચાર વર્ષથી પરીક્ષાઓ આપી છે. કોઈ વખત 0.5માં રહી જાય, કોઈ વખત 0.25 મેરિટમાં રહી જાય. હું કહું કે સા આટલી બધી મહેનત કરે છે તો પણ એને પરિણામ કેમ નથી મળતું? પણ આવો નાવત જો સમાચાર મળતા હોય તો મને એવું લાગે છે કે આ બધું સેટિંગ જ થઈ રહ્યું છે. એટલે જ મારી દીકરી આટલી મહેનત કરવા છતાં પણ નોકરી નથી લાગતી એને, કારણ કે એ પણ થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમ સિવિલ એન્જિનિયર છે, અત્યારે માસ્ટર પણ કરે છે, GPSCની પરીક્ષાઓ આપે છે, આ બીજી બધી પરીક્ષાઓ આપે છે, પણ દર વખતે 0.5 માર્ક માટે રહી જાય. પેપર સારું જાય તો કાં તો ઇન્ટરવ્યૂમાં, એટલે ક્યાંક ને ક્યાંક આ સરકાર દ્વારા સેટિંગ થતું હોય એટલે આપણા નાના માણસોના છોકરાઓને નોકરી ના લાગે, એવું હું મારું મંતવ્ય રજૂ કરું છું. આપણે એક વાલી તરીકે જો આપણે પૂછું, માનો કે આ જે આક્ષેપ થયા છે અને આક્ષેપ યુવરાજસિંહને સાચા પડે, તો એક વાલી તરીકે આવા લોકોને શું સજા થવી જોઈએ અને શું થવું જોઈએ? આવા લોકોને આજીવન કારાવાસની સજા થવી જોઈએ. હું તો હાઈકોર્ટને પણ વિનંતી કરું છું કે હાઈકોર્ટ આની અંદર ઇન્ટરફિયર થાય, સરકાર ઉપર અંકુશ લાવે. સરકાર ખાલી બસ આવી રીતે જ્યારે આક્ષેપો થાય અને મીડિયા કર્મીઓ જ્યારે ઉજાગર કરે એટલે ટીવી ઉપર આવી જાય, ડિબેટ કરે, કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી બધા ભેગા થઈને ડિબેટો કરે, અમે કમિટી નિમીશું, કમિટીની જાંચ કરીશું અને સરવાળે પછી ઝીરો. હવે તમારી પુત્રીએ ગઈકાલે તમને કીધું હતું કે પેપર ફૂટી ગયેલું છે, આજે તમે પેપર ફૂટી ગયો આક્ષેપ થયા છે, તમારા દીકરીને તમારો જવાબ શું હશે અથવા તો તમને પ્રશ્નો કરશે તમે શું કહેશો, તમારી એની વચ્ચેની શું વાતચીત રહેશે? દીકરી કહેશે તો દીકરીને મોરલ ના તૂટે એટલા માટે સમજાવવું પડશે કે બેટા મહેનત કરો. હવે છેલ્લે તો આપણે એમ જ કહી શકીએ એમને કે બેટા આપણું નસીબ હશે તો સરકારી નોકરી મળશે, નહીં તો પછી ગમે ત્યાં પ્રાઇવેટમાં લાગી જઈશું. એ રીતે એનું મોરલ તો તૂટવા નહીં દેવાય, કારણ કે આટલા રૂપિયા ખર્ચીને ભણાય છે અને સરવાળે રિઝલ્ટ ના મળે ત્યાંનું મોરલ તો હું તૂટવા નહીં દઉં. તો આ એક એવા વાલી કે જે પોતાના દીકરા કે દીકરીને નસીબ હશે તો સરકારી નોકરી મળશે એવા પ્રકારનું આશ્વાસન જે છે આપી રહ્યા છે અહીંયાથી જી 24 કલાકના માધ્યમથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા લોકો સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી થઈ એવા પ્રકારની માંગ પણ ઊભી થઈ રહી છે. કેમેરામેન અક્ષર રાવલ સાથે ઉદય રંજન, ઝી મીડિયા, પ્રાંતિજ. તો હાલમાં જે રીતે અમે ચર્ચા પણ કરી રહ્યા છે, ભાજપ કોંગ્રેસ બંને નેતાઓ અમારી સાથે છે. શ્રદ્ધાબેન તમે સાંભળ્યું ને, લોકોનો વિશ્વાસ નથી રહ્યો. આવી પરીક્ષાઓ અમે શા માટે અપાવીએ, અમારા બાળકોને શા માટે લઈને જઈએ? એક દીકરીના પિતા જે હાલમાં કહી રહ્યા હતા પોતાની વ્યથા, દીકરી ડરી રહી હતી ગઈકાલથી જ પેપર માટે, આજે ખુલાસો થયો છે. હવે બાળકોના માનસિક સ્થિતિ પર પણ સવાલો થાય છે, કારણ કે તેમની માનસિક સ્થિતિ અત્યારે ડામાડોળ થાય છે, ડર લાગી રહ્યો છે. વાલીઓ અત્યારે આવી પરીક્ષાઓ જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે તેના પર વિશ્વાસ નથી. જો આવું ને આવું જ રહ્યું તો પછી કઈ રીતે થશે વિકાસ?
ખ્યાતિબેન, અત્યારે જે મેં વાલીને સાંભળ્યા છે, બિલકુલ એમની વ્યથા છે એ સાચી જ છે. અને એ રીતે જો કોઈ પણ વાલી જોડે આવું થતું હોય છે તો દરેક વાલીનું આ જ એક રિએક્શન હોય છે. અને બિલકુલ છે, એની વ્યથાઓ સાથે અમે અમારી પાર્ટીની સંવેદનાઓ છે. અને આ દુઃખદ બી છે, શોભજનક બી છે, હું માનું છું. કારણ કે એક વાલી તરીકે અને એક વિદ્યાર્થી જીવન અમે બી જીવ્યું છે. જ્યારે આપણે ખૂબ મહેનત કરતા હોઈએ, કોઈ એક્ઝામ આપતા હોઈએ, તો એટલીસ્ટ આપણે મેરિટની એક્સપેક્ટેશન કરતા હોય છે. અને દરેક વિદ્યાર્થીએ કરવી જોઈએ, એ સાચી એક પ્રક્રિયા બી છે. પરંતુ હું સરકાર તરફથી ખાતરી આપું છું કે આ વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય. આના મૂળમાં જઈને આ જે કોઈ પણ લોકો હશે, કોઈ પણ જગ્યાએથી જોડાયેલા હશે, એમની કોઈ પણ વગ હશે, કોઈ પણ પક્ષના રાજકીય વગ હશે કે એ સિવાયના અધિકારીના કોઈ વગ હશે કે એ સિવાયના પોલિટિકલ નોન પોલિટિકલ બેકગ્રાઉન્ડ હશે, પણ આની ઉપર એક ચોક્કસ દંડાત્મક કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવશે એની ખાતરી હું 100% આપું છું. અમિતભાઈ, 3 વર્ષથી અને કદાચ વધારે સમયથી આ પ્રકારના કૌભાંડો થાય છે, કોંગ્રેસ નેતા તરીકે આપ શું કહો છો? ઉજાગર તો કોંગ્રેસ નેતા તરીકે ક્યારે કરવામાં આવ્યા છે આ પ્રકારના ભૂતકાળમાં આવી બનેલી ઘટનાઓ? અત્યારે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે એક બાદ એક કૌભાંડો સામે આવ્યા છે. સવાલો તમે પણ કરશો, પણ આ હકીકત છે, લોકોનો વિશ્વાસ ખોઈ રહ્યા છો. સાથી, હું ચોક્કસ એવું માનું છું કે જે રીતે મેં આ ટીવી ઇન્ટરવ્યુના માધ્યમથી હમણાં એક પિતાની જે વ્યથા જોઈ, જે પોતાની દીકરી માટેની આવી હાલત ગુજરાતના લાખો યુવાઓ અને જે દીકરા દીકરીઓની, જે હું બે હાથ જોડીને, કારણ કે વિપક્ષ તરીકે અમે જ્યારે સરકારની સામે અવાજ ઉઠાવીએ છીએ, તે અવાજને દબાવવા માટે કઈ પ્રકારના સરકારી તંત્રનો દુરુપયોગ થાય છે, વિપક્ષના નેતાઓ પર કઈ પ્રકારના આક્ષેપ થાય છે, એ ગુજરાતની જનતાએ ટીવી મીડિયાના માધ્યમથી જોયું છે. હવે તો હું આ ગુજરાતના યુવાનો માટે હું નામદાર હાઈકોર્ટને બી હાથ જોડીને વિનંતી કરું છું કે જ્યારે રખડતા ઢોરો પર કે તૂટેલા રસ્તા ઉપર ને જ્યારે આરોગ્યના છિંદા બાબતે હાઈકોર્ટ પોતે પાર્ટી દાખલ કરતી, પાર્ટી બનતી હોય છે અને જ્યારે પગલાં લેતી હોય છે, તો મારે નામદાર હાઈકોર્ટ શ્રીને વિનંતી છે કે આ બાબતને ગંભીરતાથી લઈ ગુજરાતના લાખો યુવાનોને. અમિતભાઈ, બેરોજગારીનો મુદ્દો હંમેશા ઉઠાવ્યો છે, આ કૌભાંડનો મુદ્દો કેમ નહીં? બેરોજગારીનો મુદ્દો ઉઠાવવામાં આવે છે, આપે કહ્યું ઢોરને લગતા ઘણા બધા મુદ્દા ઉઠાવે છે, ચલો કોંગ્રેસ માન લીધું વિરોધ પક્ષમાં, કૌભાંડનો મુદ્દો કેમ નહીં? કારણ કે કૌભાંડની અંદર આમ જનતા પીસાય છે, આપે વ્યથા સાંભળીને. ખ્યાતિ, મારું ચોક્કસ એવું માનવું છે અને એક વાલી તરીકે તેમની વ્યથા પણ યોગ્ય છે. તેમણે કીધું કે મીડિયા તો સચ્ચાઈને ઉજાગર કરે છે, લોકોથી જે થતું હોય તે પ્રશ્નો લોકો સામે લાવે છે, પુરાવા પણ આપે છે, પણ સરકાર જયારે ગુજરાતમાં 25-25 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, લોકો તેને ખોબલે ને ખોબલે મત આપ્યા છે, સંપૂર્ણ બહુમતી વાળી સરકાર આપી છે, ત્યારે ચોક્કસ વારંવાર ના આવા કૌભાંડો જે સરકારના નાક નીચે થઈ રહ્યા છે, તેમાં ચોક્કસ સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ હતું, પણ સરકાર પોતાની જવાબદારીમાં ખરી ઉતરી નથી. એટલે ગુજરાતના યુવાનોને આ સરકાર પ્રત્યે શંકા પેદા થઈ છે અને હવે આ જે ગુજરાતના યુવાનોને પૂછપરછ કરવામાં આવી, ચલો ભૂલી બિસરી ભૂલી જઈએ, પણ મારો સવાલ સીધો એ છે, વિપક્ષ તરીકે એક લોકો સુધી પહોંચવા માટેનો આ એક સીધો રસ્તો છે, તમે એ લોકોના સવાલ લઈને કેમ નથી જતા? તમે કહો છો અવાજ દબાવવામાં આવે છે, પણ અવાજ તો ઉઠાવો. શ્રદ્ધાબેન પણ આપણી સાથે છે. ત્યાંથી અમે અવાજ ઉઠાવેલો છે, અમે 80 ઓરાના રાજીનામા માટે અમારા હજારો યુવા કાર્યકર્તાઓ 80 ઓરાના રાજીનામાની માંગણી સાથે તેમના ઘરે કાળા વાવટાનો કાર્યક્રમ આપવા ગયો. 1 કિલોમીટર દૂરથી પોલીસનો સરકારી તંત્રનો દુરુપયોગ કરીને કાર્યકર્તાઓની અટક કરવામાં આવી. અમારા પ્રદેશ પ્રમુખે પોતે ધારાસભ્યોની હાજરીમાં બાઇક રેલી દ્વારા ગુજરાતના યુવાનોને ન્યાય આપવાની ન્યાય યાત્રાને એલાન કર્યું. ગુજરાતની પોલીસ કોંગ્રેસના રાજીવ ગાંધી ભવનના કાર્યાલય સુધી પહોંચીને અમારા કાર્યાલયમાં ખોટી રીતે દબાણ અને સત્તાનો દુરુપયોગ કરીને અમારા ઓફિસમાં બેઠેલા આગેવાનો સુધીની અટકાયત કરીને ધરપકડ કરી છે. બિલકુલ બિલકુલ અમિતભાઈ, આપની વાત 100% ચલો માની પણ લીધી, ક્યાંક વિરોધનો પ્રયત્ન તમે કર્યો છે, પણ અહીં વિદ્યાર્થી આગેવાને જ્યારે કૌભાંડ સામે લાવ્યું છે, પુરાવા આપ્યા છે, તપાસ શરૂ થઈ ગઈ છે. આ બંને અમારી સાથે જોડાયા, આભાર. આ ચર્ચા તો ખૂબ જ